નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 11 જૂન 2022, જોઈએ આજના સમાચાર. લોકો દવા વગરના ખેતીવાડી ઉત્પાદનો ખરીદતા થયા છે. ભુજમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન થયું. કચ્છની ઉચ્ચ ગુણવત્તાવાળી કેસર કેરી જોવા મળી. ભુજમાં ઓર્ગેનિક મેંગો ફેસ્ટિવલ તથા ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું વેચાણ અને પ્રદર્શન યોજાયું. હવે દુનિયામાં દવા વગરના પાક, ફ્રૂટ વગેરે ખેતીવાડી ઉત્પાદન તરફ ઝોંક વધી રહ્યો છે અને કચ્છમાં ઓર્ગેનિક ખેતીનું ચલણ વધી રહ્યું છે અને કચ્છની વિશિષ્ટ સ્વાદવાળી કેસર કેરી પ્રખ્યાત છે તે આ ફેસ્ટિવલમાં જોવા મળી. ખેડૂતો ખારેક, જાંબુ, હળદર તથા શાકભાજી અને અન્ય મસાલા દવા વગર સાત્વિક ખેતી કરી ઉગાડે છે, જે હેલ્થ માટે ખૂબ જ સારી બાબત છે. ભુજમાં નાગરિકો અને ખેડૂતો સાથે સંવાદ, એટલે કે ખેડૂતો ગ્રાહકને સીધું વેચાણ કરે તે હેતુથી મેંગો ફેસ્ટિવલનું આયોજન ભુજની હોમ ઇન ધ સિટી તથા સાત્વિક સંસ્થાએ આયોજન કર્યું હતું અને અનેક લોકોએ આ ફેસ્ટિવલમાં આવી ખરીદી કરી હતી. આ પ્રસંગે મનોજભાઈ સોલંકીએ જણાવ્યું કે આ એક ફેસ્ટિવલ છે, એ ખેડૂત અને ગ્રાહકોને મિલન માટેના હેતુથી આયોજિત થયો છે. અત્યારે વિશેષ સિઝન ચાલે છે મેંગોની, તો દરેક લોકોની ઈચ્છા હોય છે કે અમારે ઓર્ગેનિક મેંગો ખાવી છે અને ખેડૂતોને એમ હોય છે કે અમે ગ્રાહક સુધી ડાયરેક્ટ વેચીએ. તો આ એક સંસ્થા, સાત્વિક સંસ્થા દ્વારા આજે આ એક મેંગો ફેસ્ટિવલના મુખ્ય બાબતને જોડી અને સાથે સાથે બીજી પણ જે ખેડૂતો પોતાની મેંગોની સાથે જે પ્રોડક્ટો વાવે છે એનું આ વેચાણનું પણ આજે જોડાણ કર્યું છે અને આ એક ખેડૂત અને ગ્રાહક સીધા જોડાય એવી રીતે અને આ વિષય છે એ વધુ ને વધુ ખેડૂત ગ્રાહકોમાં પહોંચે એ હેતુથી ભુજની જનતાને ઓર્ગેનિકનો પણ એક સ્વાદ મળે એવા હેતુથી સાત્વિક સંસ્થા અને એની આનુષંગિક બીજી સાથી સંસ્થાઓ દ્વારા આજે આ મેંગો ફેસ્ટિવલનું આયોજન થયું છે. સાત્વિક સંસ્થાના શૈલેશ વ્યાસે વાત કરી. મારું નામ શૈલેશ વ્યાસ છે અને સાત્વિક સંસ્થાના સંયોજક તરીકે કાર્ય કરી રહ્યો છું. ખાસ તો આપણે કોરોના કાળમાં જોયું કે કોઈ દવા કામ નથી કરતી અને અન્ન છે એ જ દવાનું કામ કરે છે અને એમાં પણ જો સારું અને સાચું અન્ન જો ખેડૂત લોકોને મળે તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. એક બાજુ ઘણા બધા ખેડૂતો સજીવ ખેતી કરતા થયા છે, સારું અન્ન પકવતા થયા છે, પણ એનું હજી આપણે યોગ્ય જોડાણ કરી નથી શકી રહ્યા. એટલે આ પ્રકારના ફેસ્ટિવલ આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે નવા નવા મોડેલો ડેવલપ થાય કે જ્યાં કને ખેડૂત અને ગ્રાહકોનું જોડાણ થાય અને સારું પકવતો ખેડૂતને સારું ભોગવવામાં, ખેડૂત જે ઉત્પાદક જે ભોગવવા માંગે છે એને સુધી આ માલ સીધો પહોંચે. આ એક અલગ અલગ મોડેલો ઉપર કામ થઈ રહ્યું છે, એમાંનું એક આ મોડેલ છે. એટલે અમારો એક અનુભવ એવો પ્રકારનો રહેલો છે કે જ્યારે આપણે ખેડૂતને ગ્રાહક સાથે જોડીએ છીએ ત્યારે એક વસ્તુ શું થાય છે, ગ્રાહકને ઘણું બધું જોઈએ છે, ગ્રાહકને એક વસ્તુ નથી જોઈતી. એટલે ખેડૂતની ખેતીમાં પણ એ પ્રકારે ડાયવર્સિફિકેશન આવે છે. મનોજભાઈ પોતાના ઘર પાસે દુકાન ચલાવે છે તો આજે એ એક કે બે વસ્તુની ખેતી નથી કરતા, લગભગ કરતા હશે તો 30-35 વસ્તુની એને ખેતી કરવી પડે છે. એટલે એની ખેતી પણ ડાયવર્સિફાઈ થાય છે અને એને કારણે એન્વાયરમેન્ટલ થ્રેટ પણ જે છે ખેતી ઉપરનો એ ઓછો થાય છે. ખેડૂત શાંતિભાઈ પટેલે વાત કરી. મારું નામ શાંતિભાઈ પટેલ, મારું મૂળ ગામ વડવા ગયા નખત્રાણા તાલુકાનું અને ગઢસીસા વિસ્તારમાં જે મેંગોનું હબ કહેવાય ત્યાં મારું ભગત ફાર્મ છે વડવા ગયામાં અને ત્યાં અમે નેચરલ આ કેરી પકાવી છીએ અને આજે જે સાત્વિક સંસ્થાએ અમને એક મોકો આપ્યો છે કે સીધા ગ્રાહક મળે એના માટે આ સ્ટોલનો ચાન્સ આપ્યો છે, એના માટે ધન્યવાદ સાત્વિક સંસ્થા. આપણે ટોટલ નેચરલ જ બનાવી છીએ, કોઈ પણ પ્રકારની દવા કે છંટકાવ કરતા નથી અને નેચરલ જ પકાવવાનું, કોઈ કેમિકલ પણ નથી નાખતા. નેચરલ પાક નેચરલ રીતે પાકે, શાક પડે એના પછી જ ઉતારવાની કેરી, હાર્વેસ્ટિંગ કરવાનું અને માર્કેટમાં મૂકવાની. અત્યારે સામાન્ય રીતે આ નેચરલ કેરીના 600 રૂપિયા બોક્સના ચાલે છે, 5 કિલોના 600 રૂપિયા બોક્સના. આ પ્રસંગે MS પરસાણિયા નાયબ બાગાયત નિયામકે જણાવ્યું કે પરસાણિયા MS નાયબ બાગાયત નિયામક આજરોજ
होम्स इन द सिटी एंड सात्विक ट्रस्ट द्वारा ऑर्गेनिक प्रोड्यूस खेडूतोने वेची शकाय ते माटे भूजनी अंदर आयोजन करवामां आवेल छे। खास करीने अत्यारना समयमां कस्टमरनी ઓર્ગેનિક પ્રોડક્ટની ડિમાન્ડમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ હોર્ટિકલ્ચર પ્રોડ્યુસ જેવી કે આંબા ખારેક એને ખરીદનાર એક નવો વર્ગ ઊભો થયો છે કે જેમની ડિમાન્ડ ઓર્ગેનિક પ્રોડ્યુસ ખરીદવાની છે અને ખાસ કરીને લોકો જેમ જેમ હેલ્થ કોન્શિયસ બનતા જાય છે તેમ તેમ ઓર્ગેનિક અને સાત્વિક પ્રોડક્ટની ડિમાન્ડ પણ માર્કેટમાં ખાસી વધે છે। આમ જોઈએ તો ઓર્ગેનિક ફાર્મિંગનો વ્યાપ છેલ્લા 3-4 વર્ષથી આ ખાસો વધતો જાય છે। જેમ જેમ ખેડૂતોની અંદર પણ જાગૃતતા ઊભી થાય છે અને રાજ્યપાલ સાહેબશ્રીના અંગત પ્રયાસોને કારણે પણ ઘણા બધા ખેડૂતો સુધી આ વાત પહોંચી છે અને જેમ જેમ કસ્ટમરની ડિમાન્ડ વધે છે તેમ તેમ ખેડૂતોને પણ એક ઓર્ગેનિક પ્રોડ્યુસ ઉત્પન્ન કરવા માટેની ઈચ્છા જાગૃત થતી જાય છે અને દર વર્ષે વધુમાં વધુ ખેડૂતો આ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ જોડાય છે એવું લાગી રહ્યું છે। આમ ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વહેંચાણ મેળામાં અનેક પ્રોડક્ટ્સ જોવા મળી। આપકે દ્વાર આયુષ્માન પીએમ જેએવાય એમએ યોજના કચ્છ જિલ્લાના તમામ લાયક લાભાર્થીઓની નોંધણી કરી જિલ્લામાં 100% પીએમ જેએવાય એમએ કાર્ડ ઇસ્યુ કરવાનું અભિયાન પ્રથમ તબક્કો તારીખ 25/5 થી 10/6 દરમિયાન રજા સિવાયના દિવસો દરમિયાન જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શહેરી આરોગ્ય કેન્દ્ર મતદાન બૂથ પોલિયો બૂથ વગેરે સ્થળે આયોજન તબક્કો બીજો નોંધાયેલા તમામ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવા માટે કેમ્પ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન તબક્કાવાર ગામ વાઇઝ આયોજન તમામ જરૂરી આધારો સાથે રાખવા એસઇસીસી સર્વે 2011 મુજબ લાયકાત ધરાવતા લાભાર્થીઓએ રાશન કાર્ડ તમામ સભ્યોના આધાર કાર્ડ મા યોજનાના લાભાર્થીઓ તમામ સભ્યોના આધાર કાર્ડ અને રાશન કાર્ડ મુદત વીતી ગયેલ તમામ મા વાત્સલ્ય કાર્ડ ધારકો આવકનો દાખલો 4 લાખથી ઓછી તેમજ સિનિયર સિટીઝનની 6 લાખથી ઓછી આવકનો દાખલો મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ રાશન કાર્ડ તમામ સભ્યોના આધાર કાર્ડ અને નિયત માપદંડ મુજબના આધારો વાર્ષિક કુટુંબ દીઠ 4 લાખ તથા સિનિયર સિટીઝનની 6 લાખથી નીચેની આવકનો દાખલો જરૂરી છે। આપકે દ્વાર આયુષ્માન પીએમ જેએવાય મા યોજના જિલ્લા વહીવટી તંત્ર ભુજ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।